તો આ તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ, સીધા જ જોઈએ. તો શક્તિસિંહ ગોહિલ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે. કોંગ્રેસે હજી એક પણ પોતાના ઉમેદવાર કોઈ પણ બેઠક માટે જાહેર નથી કર્યા અને હાલમાં શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. અને સાથે સાથે 7 માર્ચે જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છે તે પણ ગુજરાતમાં પ્રવેશ કરવાની છે, ત્યારે એને લઈને પણ પ્રેસ કોન્ફરન્સમાં તેનો ઉલ્લેખ કરવામાં આવી શકે છે. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સન્માનીય ભરતસિંહજી સોલંકી, સન્માનીય જગદીશભાઈ ઠાકોર, સન્માનીય સિદ્ધાર્થભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા સન્માનીય શૈલેષભાઈ પરમાર, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ ગૌરભાઈ ગુપ્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડોક્ટર ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને મીડિયાની સમગ્ર ટીમ, વિવલભાઈ શાહ સહિત તમામ અમે ઉપસ્થિત છીએ. આપ સૌને હું વિશેષ સમય લેતા આ ભારત જોડો ન્યાય યાત્રા અનુસંગે આ વિશેષ પત્રકાર પરિષદમાં હું વિનંતી કરું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ માનનીય સત્યસિંહજી ગોહિલને કે તેઓ પત્રકાર પરિષદને સંબોધન કરે. માનનીય સત્યસિંહજી ગોહિલ. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા આદરણીયભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, જમ્મુ કાશ્મીરના પ્રભારી પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણીયભાઈ શ્રી ભરતભાઈ સોલંકી, મારા સિનિયર સાથી પૂર્વ પ્રદેશ પ્રમુખ એઆઈસીસીના પૂર્વ સેક્રેટરી આદરણીયભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, સીડબલ્યુસીના મેમ્બર માજી પ્રદેશ પ્રમુખ અમારા સિનિયર સાથી આદરણીયભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા ભાઈ શ્રી શૈલેષભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી ઇન્દ્ર વિજયભાઈ, આદરણીયભાઈ શ્રી રોહનભાઈ, મનીષભાઈ, હેમાંગભાઈ, ભાઈ પાર્થિવભાઈ, ઉપસ્થિત તમામ અમારા પ્રવક્તા મિત્રો, પ્રેસ અને મીડિયાના સાથીઓ, આપ સૌનું ખૂબ હૃદયપૂર્વક આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું. આપ અનુકૂળતા કરીને અહીં પધાર્યા, આપનો આભાર પણ વ્યક્ત કરું છું. રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા 7 તારીખે બપોરે 3 વાગે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે આ સંદર્ભમાં આપ સૌની સાથે વાત કરવા માટેની આ પ્રેસ કોન્ફરન્સમાં આપને આમંત્રણ આપ્યું છે. પહેલી ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી એક વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતા આટલા બધા કિલોમીટર જાતે ચાલે. રાહુલ ગાંધીજીને પોતાને કોલેજ કાળ દરમિયાન સ્પોર્ટ્સમાં ભાગ લેતા ઘૂંટણમાં ઈજા થયેલી છે. દર્દનાક પરિસ્થિતિ થશે એમ ડોક્ટરે કહ્યા છતાં દલ સે ઉપર દેશ કા હિત, જે ભાષા, પ્રાંત, ધર્મ, જાતિના નામે ઝઘડા ચાલે છે ત્યારે એના ઉપર ઉઠીને મારે ભારત જોડો યાત્રા કરવી છે, નિર્ધાર સાથે એમણે કરી. સેકન્ડ યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની, ચૂંટણીઓનું બિલકુલ ટાઈમ ટેબલ આવી જતું હોવાના કારણે પહેલી પદયાત્રા હતી આ મિશ્ર, ક્યાંય વાહનો ખરા, ક્યાંય પદયાત્રા પણ ખરી, ક્યાંય જીપમાં બેસીને, ક્યાંય બસમાં બેસીને, એ રીતે આ યાત્રા ચાલી રહી છે મણિપુરથી
શરૂઆત થઈ છે. હું આભાર માનીશ કોંગ્રેસ પક્ષના એ લાખો કાર્યકર્તાઓનો જેમણે સમગ્ર દેશમાં આ યાત્રાને સમર્થન આપ્યું, ભારતની દેશની જનતાનો અઢળક પ્રેમ અને વિશ્વાસ રાહુલ ગાંધીજીને પ્રાપ્ત થયો છે. ગુજરાતમાં યાત્રા આવી રહી છે એના માટેની અમારી તૈયારીઓ શરૂ થઈ ત્યારથી ગુજરાતનો એક એક કાર્યકર્તા એક થનગનાટ સાથે, જેમ ઘરમાં કોઈ સારો પ્રસંગ લેવાનો હોય અને થનગનાટ હોય એવા થનગનાટ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ છે. હું સલામ કરીશ કોંગ્રેસ પક્ષના એ સમર્પિત કાર્યકર્તાઓને જે અમારી મૂડી છે અને આ ગુજરાતના સમર્પિત કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ડરાવી પણ નથી શકી, લલચાવી પણ નથી શકી કે ખરીદી પણ નથી શકી. ગુજરાતમાં એ મતદાતાઓની ટકાવારી પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની અને કોંગ્રેસની તરફેણની જળવાયેલી રહી છે. ગુજરાતના અનેક એવા નાગરિકો કે જેમણે રાહુલ ગાંધીજીમાં વિશ્વાસ છે, કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીની રીતિ રીતિથી નારાજગી છે, એમના પણ સતત ફોન આવે છે કે અમને આ યાત્રામાં જોડાવવું છે, અમારે આ યાત્રામાં સાથ આપવો છે. એટલે આપને વિગતવાર કમ્પ્લીટ માહિતી, તારીખ, સમય કે આ પોઈન્ટ પર યાત્રા, એની મનીષભાઈ દોશી આપને કમ્પ્લીટ ડિટેલ આપશે. જે કાર્યકર્તાઓ મજબૂતીથી લાગેલા છે એમણે યાત્રા 7 જિલ્લાના એ રૂટમાં જવાની છે, પણ એ સિવાયના તમામ ગામોમાં એક ફેરણી શરૂ કરીને આમંત્રણ આપવાનું અને જે મુદ્દાઓ છે યાત્રાના એને લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું છે. એ કાર્યકર્તાઓને હું અભિનંદન આપીશ. આપ બધા ઘણા વખત ચલાવો છો, કોઈ નેતા જેને ખૂબ મળ્યું હોય છે એને ભારતીય જનતા પાર્ટી એક બાજુ ડરનો ડંડો, બીજી બાજુ આવો લાલચ, રૂપિયા ભરીને કોથળાને મંત્રી બનાવશું, હા ના કરીને લઈ જાય છે. પણ એ આંગળીના વેઢે ગણાય એટલા નેતાઓ હોય છે. લાખોની સંખ્યામાં જે અમારા કાર્યકર્તાઓ છે એને ભારતીય જનતા પાર્ટી ખરીદી પણ નથી શકતી કે એને ડરાવી પણ નથી શકતી. હું તો ભાજપને પણ કહીશ કે તમે તો કેડર બેઝ આપની જાતને કહેતા હતા પાર્ટીને, તો જે લોકો તમારા નેતાને નંદા ગાંડા સાથે સરખાવતા હોય અથવા દેશના સૌથી બે મોટા ક્રિમિનલ મારા કોંગ્રેસના એ નેતાએ રંગા બિલ્લા નામ પાડ્યું હોય એને તમારે ભાજપમાં લાવવાનો પ્રયત્ન કેમ કરવો પડે છે? જો તમને કામના નામે મત મળે છે, કામના નામે કારનામા કર્યા છે, ગુજરાતની જનતા નારાજ છે, એટલે હવે હવાતિયા મારીને નેતાઓને ડરાવો, બીજી બાજુ લાલચ આપોની જે પ્રક્રિયા ચાલે છે, પરંતુ આ મહાત્મા ગાંધીજીની, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિની જનતા, એમને પણ સલામ કરીશ કે અહેમદભાઈની ચૂંટણી વખતે 17 ગયા હતા, અમારા વિરોધ પક્ષના નેતાને દંડક સહિત એમાંથી